એક્ટિવ પેસિવ સેન્ટેન્સ એટલે કે કર્તરી કર્મણી વાક્યો, જે વાક્યમાં વાક્યનો કર્તા અને ક્રિયાનો કર્તા બંને એક જ હોય તેવી વાક્ય રચનાને એક્ટિવ એટલે કે કર્તા પ્રધાન કર્તરી વાક્ય કહેવાય. સુનિલ ઇટ્સ એન એપલ ડેઇલી, અહીંયા સુનિલ કર્તા છે, ઇટ્સ ક્રિયાપદ અને આ બાકીના અન્ય શબ્દો છે, તો આ કર્તરી વાક્યની વાક્ય રચના છે. જે વાક્યમાં વાક્યનો કર્તા અને ક્રિયાનો કર્તા બંને અલગ હોય અને વાક્યનું કર્મ કર્તાને સ્થાને હોય તેને પેસિવ કર્મપ્રધાન એટલે કે કર્મણી વાક્ય કહેવાય. ઉદાહરણ, એન એપલ ઇઝ ઇટન બાય સુનિલ ડેઇલી. અહીંયા જોઈ શકાય છે કે કર્તાને સ્થાને એન એપલ છે અને ક્રિયા કરનાર સુનિલ છે, તેથી આ વાક્ય કર્મણી વાક્ય છે. એક્ટિવમાંથી પેસિવમાં કે પેસિવમાંથી એક્ટિવમાં ફેરવતા ક્રિયાપદ પોતાનું સ્થાન બદલતું નથી. એક્ટિવ વાક્યનો કર્તા પેસિવમાં કર્મને સ્થાને મુકાય તેની કર્મ વિભક્તિ થાય તેની પહેલા બાય મુકાય છે. એક્ટિવ વાક્યનું કર્મ પેસિવમાં કર્તાને સ્થાને મુકાય તેની કર્તા વિભક્તિ થાય. કર્તા વિભક્તિ આય હોય ત્યારે કર્મ વિભક્તિ મી થશે, તેવી જ રીતે વી ત્યારે અસ, યુ કર્તા વિભક્તિ હોય ત્યારે કર્મ વિભક્તિ યુ જ રહેશે, પછી કર્તા વિભક્તિ ઈ હોય ત્યારે ઇમ, સી હોય ત્યારે હર, ઈટ હોય ત્યારે ઈટ અને ધે હોય ત્યારે ધેમ. એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર. આ એક્ટિવ વાક્યમાં કર્તા ક્રિયાપદ અને કર્મ હોય છે. હવે પેસિવ વાક્યમાં કર્તા વિભક્તિ પછી ક્રિયાપદનું ભૂતકૃદન પછી બાય પ્લસ કર્મ વિભક્તિ આવે છે. ઉદાહરણ, આનંદ પ્લેસ ચેસ. તો અહીંયા આ એક્ટિવ વાક્ય છે, તેમાં કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ છે, તો તેનું પેસિવ કરીએ તો ચેસ ઇઝ પ્લેડ બાય આનંદ. તો અહીંયા ચેસ કર્તા બની જાય છે પ્લસ એમિઝારમાંથી અહીંયા ઇઝ અને આ પ્લે છે તેનું ભૂતકૃદંત પ્લેડ અને પછી કર્મ. હવે પેસિવમાંથી એક્ટિવમાં રૂપાંતર. તો સ્ટેપ વનમાં પેસિવના ક્રિયાપદને એક્ટિવમાં ફેરવવું, પછી સ્ટેપ ટુ કર્મને કર્તા સ્થાને લાવવો અને બાયને દૂર કરવો, સ્ટેપ થ્રી કર્તાને કર્મને સ્થાને લાવવો. તો ઉદાહરણ, તો આ પેસિવ વાક્ય આઈ વોઝ વેલકમ્ડ બાય માય ફ્રેન્ડ્સ, તો એનું એક્ટિવ કરવામાં આવે છે, તો માય ફ્રેન્ડ્સ તે કર્તાના સ્થાને, પછી વેલકમનું વેલકમ એમનમ અને બાય કાઢી નાખવામાં આવે છે, અને અહીંયા કોણ છે તો કે આઈ, તો તેથી મી, એટલે એક્ટિવ બનશે કે માય ફ્રેન્ડ્સ વેલકમ મી. પેસિવમાં બાય લગાડીને કાંઈ આપેલ ન હોય ત્યારે એક્ટિવમાં ફેરવતા વાક્યના અર્થ અનુસાર યોગ્ય કર્તા મૂકવો. ઉદાહરણ, અહીંયા પેસિવ વાક્ય વાય હેઝ યોર પ્રોપોઝલ બીન રિજેક્ટેડ બાય યોર બોસ, તો એનું એક્ટિવ વાક્યમાં રૂપાંતર, વાય હેઝ યોર બોસ રિજેક્ટેડ યોર પ્રપોઝલ. સાદા વર્તમાન કાળમાં એક્ટિવ પેસિવની હકાર વાક્ય રચના. એક્ટિવ કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ અન્ય શબ્દો, પછી એનું પેસિવ કર્મ પ્લસ ટુ બીનું એમિઝારનું રૂપ પ્લસ ભૂતકૃદંત પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દો. ઉદાહરણ, મિસ્ટર શાહ ટીચેસ અસ મેથ્સ. હવે તેનું પેસિવ, તો મેથ્સ ઇઝ ટોટ બાય મિસ્ટર શાહ ટુ અસ, અથવા બીજી રીતના પેસિવ થશે, વી આર ટોટ મેથ્સ બાય મિસ્ટર શાહ. સમય દર્શાવતા શબ્દો હંમેશા વાક્યના અંતે આવે છે. એક્ટિવ વાક્ય ધે વોચ મૂવી એવરી સેટરડે, તો તેનું પેસિવ મૂવી ઇઝ વોચ બાય ધેમ એવરી સેટરડે, તો અહીંયા સેટરડે સમય દર્શાવે છે, તે વાક્યના અંતે જ એક્ટિવમાં પણ અંતે આવે છે અને પેસિવમાં પણ વાક્યના અંતે જ આવે છે. જો વાક્યમાં એમિઝાર પ્લસ ભૂતકૃદંત આપેલ હોય તો વાક્ય પેસિવ છે. હવે પેસિવમાંથી એક્ટિવ વાક્ય, તો પેસિવ ગ્રેપ્સ આર ઇટન બાય મી, આ પેસિવ વાક્ય છે, તેનું એક્ટિવ વાક્ય આઈ ઇટ ગ્રેપ્સ. નકાર વાક્ય રચના. સાદા વર્તમાન કાળમાં આઈ વી યુ ધે સાથે ડઝ નોટ આવે છે. એક્ટિવ વાક્ય રચનામાં કર્તા પ્લસ ડુ ઓર ડઝ પ્લસ મૂળ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો, પછી પેસિવ વાક્ય રચના કર્મ પ્લસ ટુ બી એટલે એમિઝારનું રૂપ પ્લસ નોટ પ્લસ ભૂતકૃદંત પ્લસ પ્લસ બાય પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દો. નકાર વાક્ય રચનાનું ઉદાહરણ, એક્ટિવ વી ડુ નોટ ઇટ બનાનાસ, હવે તેનું પેસિવ બનાનાસ આર નોટ ઇટન બાય અસ. હવે પ્રશ્નાર્થ વાક્ય રચના, એક્ટિવ ડુ ઓર ડઝ પ્લસ કર્તા પ્લસ મૂળ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો ક્વેશ્ચન માર્ક,
તેનું પેસિવ એમિઝાનું રૂપ પ્લસ કર્મ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંત પ્લસ બાય પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દો અને ક્વેશ્ચન માર્ક. ઉદાહરણ એક્ટિવનું ડઝ કબીર રાઇટ લેટર્સ એવરી વીક ક્વેશ્ચન માર્ક. તેનું પેસિવ આર લેટર્સ રિટન બાય કબીર એવરી વીક ક્વેશ્ચન માર્ક. હવે બીજું પ્રશ્નાર્થ વાક્ય રચનામાં ડબલ્યુએચ અથવા હાઉ વાળા પ્રશ્નસૂચક શબ્દ પ્લસ ડુઓ ડઝ પ્લસ કર્તા પ્લસ મૂળ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો ક્વેશ્ચન માર્ક. તેનું પેસિવ ડબલ્યુએચ ઓર હાઉ વાળા શબ્દો પ્લસ એમિઝાર પ્લસ કર્મ પ્લસ ભૂતકૃદંત પ્લસ બાય પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દો ક્વેશ્ચન માર્ક. તેનું ઉદાહરણ એક્ટિવ વોટ ઇઝ ડન બાય યુ ઓન સન્ડે ક્વેશ્ચન માર્ક. તો તેનું પેસિવ થશે વોટ ડુ યુ ડુ ઓન સન્ડે ક્વેશ્ચન માર્ક. હવે હાઉ વાળા વાક્યનું ઉદાહરણ એક્ટિવ હાઉ ડઝ નેહા ડુ હર હોમવર્ક ક્વેશ્ચન માર્ક. તો તેનું પેસિવ હાઉ ઇઝ હર હોમવર્ક ડન બાય નેહા ક્વેશ્ચન માર્ક. વુ વાળા વાક્યનું પેસિવમાં ફેરફાર. તો એક્ટિવ તો વુ પ્લસ ક્રિયાપદનું યોગ્ય રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો ક્વેશ્ચન માર્ક. તેની પેસિવ વાક્ય રચના બાય હુમ પ્લસ એમિઝાર પ્લસ કર્મ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંત પ્લસ અન્ય શબ્દો ક્વેશ્ચન માર્ક. તેનું ઉદાહરણ એક્ટિવ વુ ટીચેસ યુ સાયન્સ ક્વેશ્ચન માર્ક. તો તેનું પેસિવ થશે બાય હુમ ઇઝ સાયન્સ ટોટ ટુ યુ ક્વેશ્ચન માર્ક. હવે સાદા ભૂતકાળમાં એક્ટિવ પેસિવની હકાર વાક્ય રચના. તો એક્ટિવ કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. પેસિવ કર્મ પ્લસ વોઝરવેર પ્લસ ભૂતકૃદંત પ્લસ બાય પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દો. તો તેનું એક્ટિવ ઉદાહરણ આઈ સો અ લાયન યસ્ટરડે. તો તેનું પેસિવ અ લાયન વોઝ સીન બાય મી યસ્ટરડે. સાદા ભૂતકાળની નકાર વાક્ય રચના. તેનું એક્ટિવ એક્ટિવ વાક્ય રચના કર્તા પ્લસ ડીડ નોટ પ્લસ મૂળ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. તેનું પેસિવ કર્મ પ્લસ વોઝરવેર પ્લસ નોટ પ્લસ ભૂતકૃદંત પ્લસ બાય પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દો. ઉદાહરણ એક્ટિવ યુ ડીડ નોટ બાય બુક્સ યસ્ટરડે. તો તેનું પેસિવ બુક્સ વેર નોટ બોટ બાય યુ યસ્ટરડે. હવે સાદા ભૂતકાળની પ્રશ્નાર્થ વાક્ય રચના. તો પેલું ડીડ પ્લસ કર્તા પ્લસ મૂળ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો ક્વેશ્ચન માર્ક. તેનું પેસિવ વોઝ ઓર વેર પ્લસ કર્મ પ્લસ ભૂતકૃદંત પ્લસ બાય પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દો ક્વેશ્ચન માર્ક. તેનું ઉદાહરણ એક્ટિવ ડીડ આકાશ વોશ ડિશેસ લાસ્ટ સન્ડે ક્વેશ્ચન માર્ક. તેનું પેસિવ થશે વેર ડિશેસ વોશ્ડ બાય આકાશ લાસ્ટ સન્ડે ક્વેશ્ચન માર્ક. પછી ડબલ્યુએચ ઓર હાઉવાળા પ્રશ્નાર્થ વાક્ય રચના. તો તેમાં ડબલ્યુએચ ઓર હાઉ પ્લસ ડીડ પ્લસ કર્તા પ્લસ મૂળ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો ક્વેશ્ચન માર્ક. તેનું પેસિવ ડબલ્યુએચ ઓર હાઉ પ્લસ વોઝ ઓર વેર પ્લસ કર્મ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંત પ્લસ બાય પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દો અને ક્વેશ્ચન માર્ક. તેનું ઉદાહરણ એક્ટિવ વેર ડીડ કરણ લર્ન ઇંગ્લિશ ક્વેશ્ચન માર્ક. તો તેનું પેસિવ વેર વોઝ ઇંગ્લિશ લર્ન્ટ બાય કરણ ક્વેશ્ચન માર્ક. હવે હાઉ વાળું ઉદાહરણ એક્ટિવ હાઉ ડીડ હરમિત ગેટ ધ ગોલ્ડ મેડલ ક્વેશ્ચન માર્ક. તેનું પેસિવ હાઉ વોઝ ધ ગોલ્ડ મેડલ ગોટ બાય હરમિત ક્વેશ્ચન માર્ક. વુ વાળા વાક્યો તેની રચના એક્ટિવ રચના વુ પ્લસ ભૂતકાળનું ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો ક્વેશ્ચન માર્ક. પેસિવ બાય હુમ પ્લસ વોઝ ઓર વેર પ્લસ કર્મ પ્લસ ભૂતકૃદંત પ્લસ અન્ય શબ્દો ક્વેશ્ચન માર્ક. તો તેની એક્ટિવ ઉદાહરણ હુ બ્રોક ધ ગ્લાસ યસ્ટરડે ક્વેશ્ચન માર્ક. તેનું પેસિવ બાય હુમ વોઝ ધ ગ્લાસ બ્રોકન યસ્ટરડે ક્વેશ્ચન માર્ક. હવે સાદો ભવિષ્યકાળમાં એક્ટિવ પેસિવની હકાર વાક્ય રચના. તો એક્ટિવ કર્તા પ્લસ સોલર વિલ પ્લસ વર્બ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. તેનું પેસિવ કર્મ પ્લસ સોલર વિલ પ્લસ બી પ્લસ ભૂતકૃદંત પ્લસ બાય પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દો. ઉદાહરણ એક્ટિવનું ઉદાહરણ આનંદ વિલ પ્લે અ મેચ ટુમોરો. તેનું પેસિવ અ મેચ વિલ બી પ્લેડ બાય આનંદ ટુમોરો. સાદા ભવિષ્યકાળની નકાર વાક્ય રચના એક્ટિવ કર્તા પ્લસ સોલર વિલ પ્લસ નોટ પ્લસ મૂળ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો.
તેનું પેસિવ કર્મ પ્લસ સોલર વ્હીલ પ્લસ નોટ પ્લસ બી પ્લસ ભૂતકૃદંત પ્લસ બાય પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. તેનું ઉદાહરણ એક્ટિવ, વી શોલ નોટ વિઝિટ ધ રેડ ફોર્ટ ટુમોરો. તેનું પેસિવ, ધ રેડ ફોર્ટ વિલ નોટ બી વિઝિટેડ બાય અસ ટુમોરો. સાદા ભવિષ્યકાળની પ્રશ્નાર્થ વાક્ય રચના. એક્ટિવ, સોલર વ્હીલ પ્લસ કર્તા પ્લસ મૂળ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો ક્વેશ્ચન માર્ક. પછી તેનું પેસિવ, સોલર વ્હીલ પ્લસ કર્મ પ્લસ બી પ્લસ ભૂતકૃદંત પ્લસ બાય પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દો ક્વેશ્ચન માર્ક. એક્ટિવ ઉદાહરણ, વિલ યુ સેલિબ્રેટ 15 ઓગસ્ટ ઇન ધ સ્કૂલ ક્વેશ્ચન માર્ક. પેસિવ, વિલ 15 ઓગસ્ટ બી સેલિબ્રેટેડ બાય યુ ઇન ધ સ્કૂલ ક્વેશ્ચન માર્ક. ડબલ્યુએચ ઓર હાવ વાળું ઉદાહરણ, એની વાક્યરચના. એક્ટિવ, ડબલ્યુએચ ઓર હાવ પ્લસ સોલર વિલ પ્લસ કર્તા પ્લસ મૂળ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો ક્વેશ્ચન માર્ક. તેનું પેસિવ, ડબલ્યુએચ ઓર હાવ વાળા શબ્દો પ્લસ સોલર વિલ પ્લસ કર્મ પ્લસ બી પ્લસ ભૂતકૃદંત પ્લસ બાય પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દો ક્વેશ્ચન માર્ક. તેનું ઉદાહરણ એક્ટિવ, વોટ વિલ રહીમ ડુ ઇન ધીસ કેસ ક્વેશ્ચન માર્ક. તેનું પેસિવ, વોટ વિલ બી ડન બાય રહીમ ઇન ધીસ કેસ ક્વેશ્ચન માર્ક. પછી સાદા ભવિષ્યકાળના વુ વાળા વાક્યોની પ્રશ્ન રચના. એક્ટિવ, વુ પ્લસ વિલ પ્લસ મૂળ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો ક્વેશ્ચન માર્ક. તેનું પેસિવ, બાય હુમ પ્લસ સોલર વિલ પ્લસ કર્મ પ્લસ બી પ્લસ ભૂતકૃદંત પ્લસ અન્ય શબ્દો ક્વેશ્ચન માર્ક. એક્ટિવ ઉદાહરણ, વુ વિલ પ્લે ફૂટબોલ ટુમોરો ક્વેશ્ચન માર્ક. તેનું પેસિવ, બાય હુમ વિલ ફૂટબોલ બી પ્લેડ ટુમોરો ક્વેશ્ચન માર્ક. હવે મોડલ ઓક્સિલિયરીઝ વર્બ સાથે એક્ટિવ અને પેસિવ વાક્યો. તો મોડલ ઓક્સિલિયરીઝ વર્બ એટલે સાદા સહાયકારક ક્રિયાપદો, જેવા કે મોડલ ઓક્સિલરી વર્બ્સમાં સોલ, વિલ, કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ, મસ્ટ, દરેક સહાયકારક ક્રિયાપદ સાથે ક્રિયાપદનું મૂળરૂપ આવે છે. તો આ બધા મોડલ ઓક્સિલરી વર્બ્સ છે. હવે મોડલ ઓક્સિલરી વર્બ્સ સાથેની હકાર વાક્ય રચના. એક્ટિવ, કર્તા પ્લસ એમએવી એટલે મોડલ ઓક્સિલરી વર્બ્સ પ્લસ મૂળ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. તેનું પેસિવ, કર્મ પ્લસ મોડલ ઓક્સિલરી વર્બ્સ એમએવી પ્લસ બી પ્લસ ભૂતકૃદંત પ્લસ બાય પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દો. તેનું ઉદાહરણ એક્ટિવ, વી કેન આન્સર યોર ક્વેશ્ચન. તો અહીંયા કેન છે તે મોડલ ઓક્સિલરી વર્બ છે. હવે તેનું પેસિવ, યોર ક્વેશ્ચન કેન બી આન્સર્ડ બાય અસ. વાક્યમાં એમએવી એટલે મોડલ ઓક્સિલરી વર્બ્સ સહાયકારક ક્રિયાપદો સાથે બી પ્લસ ભૂતકૃદંત આપ્યું હોય તો વાક્ય પેસિવ થાય. બાય પ્લસ કર્તા ન આપેલ હોય તો યોગ્ય અનુમાનથી કર્તા મૂકી શકાય. ઉદાહરણ પેસિવ, અ પિક્ચર કેન બી ડ્રોન ઇઝીલી. તો અહીંયા કર્તા આપ્યો નથી તો તે અનુમાનથી મૂકવામાં આવશે. તો એક્ટિવ, તો અમૃતા કેન ડ્રો અ પિક્ચર ઇઝીલી. તો અહીંયા અમૃતા આપણે અનુમાનથી કર્તા મૂકેલો છે. એમએવી સાથે નકાર વાક્ય રચના. એક્ટિવ, કર્તા પ્લસ એમએવી એટલે સહાયકારક ક્રિયાપદો પ્લસ નોટ પ્લસ મૂળ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. તેનું પેસિવ, કર્મ પ્લસ એમએવી પ્લસ નોટ પ્લસ બી પ્લસ ભૂતકુદંત પ્લસ બાય પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દો. નકાર વાક્યનું ઉદાહરણ. એક્ટિવ, જેમ્સ મે નોટ સોલ્વ માય પ્રોબ્લેમ. તેનું પેસિવ, માય પ્રોબ્લેમ મે નોટ બી સોલ્વ બાય જેમ્સ. પ્રશ્નાર્થ વાક્ય રચના. એક્ટિવ, એમએવી એટલે મોડલ ઓક્સિલરી વર્બ્સ સહાયકારક ક્રિયાપદો પ્લસ કર્તા પ્લસ મૂળ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો ક્વેશ્ચન માર્ક. પેસિવ, એમએવી પ્લસ કર્મ પ્લસ બી પ્લસ ભૂતકુદંત પ્લસ બાય પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દો ક્વેશ્ચન માર્ક. તેનું ઉદાહરણ એક્ટિવ, મે આઈ સી યોર ન્યૂ કોમ્પ્યુટર ક્વેશ્ચન માર્ક. તેનું પેસિવ થશે, મે યોર ન્યૂ કોમ્પ્યુટર બી સીન બાય મી ક્વેશ્ચન માર્ક. પછી ડબલ્યુએચ ઓર હાવ વાળા વાક્યની પ્રશ્નાર્થ રચના. એમાં એક્ટિવ, ડબલ્યુએચ ઓર હાવ પ્લસ એમએવી પ્લસ કર્તા પ્લસ મૂળ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો ક્વેશ્ચન માર્ક. તો તેનું પેસિવ, ડબલ્યુએચ ઓર હાવ પ્લસ એમએવી પ્લસ કર્મ પ્લસ બી પ્લસ ભૂતકૃદંત પ્લસ બાય પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દો ક્વેશ્ચન માર્ક. તેનું ઉદાહરણ છે આમાં વાય વાળું ઉદાહરણ, વાય શુડ સીવ ટીઝ યુ ક્વેશ્ચન માર્ક. તો તેનું પેસિવ, વાય શુડ યુ બી ટીઝ બાય સીવ ક્વેશ્ચન માર્ક.
હવે હાઉ વાળું ઉદાહરણ એક્ટિવ. હાઉ કુડ સીમા પાસ અ ફાઇનલ ટેસ્ટ ક્વેશ્ચન માર્ક. તેનું પેસિવ હાઉ કુડ અ ફાઇનલ ટેસ્ટ બી પાસ્ડ બાય સીમા ક્વેશ્ચન માર્ક. વુ વાળા વાક્યની પ્રશ્નાર્થ રચના. તેનું એક્ટિવ વુ પ્લસ એમએવી પ્લસ કર્તા પ્લસ મૂળ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો ક્વેશ્ચન માર્ક. તેનું પેસિવ રચના બાય વુમ પ્લસ એમએવી પ્લસ બી પ્લસ ભૂતકુદંત પ્લસ અન્ય શબ્દો ક્વેશ્ચન માર્ક. પછી તેનું એક્ટિવ ઉદાહરણ વુ કેન પનિશ ધ ક્રિમિનલ્સ ક્વેશ્ચન માર્ક. તેનું પેસિવ બાય હુમ કેન ધ ક્રિમિનલ્સ બી પનિશ્ડ ક્વેશ્ચન માર્ક. હવે પૂર્ણ વર્તમાનકાળ અને એક્ટિવ પેસિવ વાક્ય રચના. પૂર્ણ વર્તમાનકાળમાં આઈ વી યુ ધે સાથે હેવ આવે અને હી સી ઇટ સાથે હેઝ આવે. હેવ અને હેઝ સાથે ક્રિયાપદનું ભૂતકૃદંત આવે. પૂર્ણ વર્તમાનકાળ હકાર વાક્ય રચના એક્ટિવ કર્તા પ્લસ હેવો રેઝ પ્લસ ભૂતકૃદંત પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. પેસિવ વાક્ય રચના કર્મ પ્લસ હેવો રેઝ પ્લસ બીન પ્લસ ભૂતકૃદંત પ્લસ બાય પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દો. ઉદાહરણ એક્ટિવ આઈ હેવ ડ્રીવન અ બાયસિકલ. પેસિવ અ બાયસિકલ હેઝ બીન ડ્રીવન બાય મી. પૂર્ણ વર્તમાનકાળની નકાર વાક્ય રચના અને એક્ટિવ પેસિવ. તેનું એક્ટિવ કર્તા પ્લસ હેવો રેઝ પ્લસ નોટ પ્લસ ભૂતકુદંત પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. પેસિવ કર્મ પ્લસ હેવો રેઝ પ્લસ નોટ પ્લસ બિન પ્લસ ભૂતકુદંત પ્લસ બાય પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દો. નકાર વાક્ય રચના ઉદાહરણ એક્ટિવ આઈ હેવ નોટ કુક ધ ફૂડ યેટ. તેનું પેસિવ ધ ફૂડ હેઝ નોટ બીન કુકડ બાય મી યેટ. પ્રશ્નાર્થ વાક્ય રચના એક્ટિવ હેવો રેઝ પ્લસ કર્તા પ્લસ ભૂતકુદંત પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો ક્વેશ્ચન માર્ક. તેનું પેસિવ હેવો રેઝ પ્લસ કર્મ પ્લસ બિન પ્લસ ભૂતકુદંત પ્લસ બાય પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દો ક્વેશ્ચન માર્ક. તો ઉદાહરણ હેઝ અજય રિપેર્ડ હિઝ મોબાઈલ ક્વેશ્ચન માર્ક. પછી તેનું પેસિવ હેઝ હિઝ મોબાઈલ બીન રિપેર્ડ બાય અજય ક્વેશ્ચન માર્ક. પછી ડબલ્યુએચઓ રાહુવાળી વાક્ય રચના એક્ટિવ ડબલ્યુએચઓ રાહુ પ્લસ હેવો રેઝ પ્લસ કર્તા પ્લસ ભૂતકૃદંત પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો ક્વેશ્ચન માર્ક. તેનું પેસિવ વાક્ય રચના ડબલ્યુએચઓ રાહુ પ્લસ હેવો રેઝ પ્લસ કર્મ પ્લસ બિન પ્લસ ભૂતકૃદંત પ્લસ બાય પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દો ક્વેશ્ચન માર્ક. તેનું ઉદાહરણ એક્ટિવ વેર હેવ યુ પુટ માય રિસર્ચ પેપર ક્વેશ્ચન માર્ક. તેનું પેસિવ વેર હેઝ માય રિસર્ચ પેપર પુટ બાય યુ ક્વેશ્ચન માર્ક. પછી વુ વાળી વાક્ય રચના એક્ટિવ વુ પ્લસ હેવો રેઝ પ્લસ ભૂતકુદંત પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો ક્વેશ્ચન માર્ક. તેનું પેસિવ વાક્ય રચના બાય હુમ પ્લસ હેવો રેઝ પ્લસ કર્મ પ્લસ બિન પ્લસ ભૂતકુદંત પ્લસ અન્ય શબ્દો ક્વેશ્ચન માર્ક. એક્ટિવ ઉદાહરણ વુ હેઝ વોન ધ ટુર્નામેન્ટ ક્વેશ્ચન માર્ક. પેસિવ બાય હુમ હેઝ ધ ટુર્નામેન્ટ બીન વોન ક્વેશ્ચન માર્ક. હવે પૂર્ણ ભૂતકાળ અને એક્ટિવ પેસિવ વાક્ય રચના. પૂર્ણ ભૂતકાળમાં દરેક કર્તા સાથે હેડ અને ક્રિયાપદનું ભૂતકૃદંત રૂપ આવે. તેની હકાર વાક્ય રચના એક્ટિવ કર્તા પ્લસ હેડ પ્લસ ભૂતકૃદંત પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. તેનું પેસિવ કર્મ પ્લસ હેડ પ્લસ બિન પ્લસ ભૂતકૃદંત પ્લસ બાય પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દો. તેનું ઉદાહરણ એક્ટિવ ગૌરી હેડ પેઇડ ધ ફીઝ. પેસિવ ધ ફીઝ હેડ બીન પેઇડ બાય ગૌરી. નકાર વાક્ય રચના એક્ટિવ કર્તા પ્લસ હેડ પ્લસ નોટ પ્લસ ભૂતકુદંત પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. પેસિવ કર્મ પ્લસ હેડ પ્લસ નોટ પ્લસ બિન પ્લસ ભૂતકુદંત પ્લસ બાય પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દો. એનું ઉદાહરણ એક્ટિવ ધ કેપ્ટન હેડ નોટ ટેકન ધ ડિસિઝન. પેસિવ ધ ડિસિઝન હેડ નોટ બીન ટેકન બાય ધ કેપ્ટન. પ્રશ્નાર્થ વાક્ય રચના એક્ટિવ હેડ પ્લસ કર્તા પ્લસ ભૂતકુદંત પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો ક્વેશ્ચન માર્ક. પેસિવ હેડ પ્લસ કર્મ પ્લસ બિન પ્લસ ભૂતકુદંત પ્લસ બાય પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દો ક્વેશ્ચન માર્ક. તેનું ઉદાહરણ એક્ટિવ હેડ યુ સોલ્ડ યોર ઓલ્ડ મોબાઈલ બિફોર બાઇંગ અ ન્યૂ વન ક્વેશ્ચન માર્ક. તેનું પેસિવ હેડ યોર ઓલ્ડ મોબાઈલ બીન સોલ્ડ બાય યુ બિફોર બાઇંગ અ ન્યૂ વન ક્વેશ્ચન માર્ક. હવે ડબલ્યુએચઓ
હાવ વાળા પ્રશ્નાર્થ વાક્ય રચના. એક્ટિવ, WH ઓર હાવ પ્લસ હેડ પ્લસ ભૂતકુદંત પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો ક્વેશ્ચન માર્ક. પેસિવ, WH ઓર હાવ પ્લસ હેડ પ્લસ કર્મ પ્લસ બિન પ્લસ ભૂતકુદંત પ્લસ બાય પ્લસ કરતા પ્લસ અન્ય શબ્દો ક્વેશ્ચન માર્ક. ઉદાહરણ, વાય હેડ વી ટેકન યુ ટુ ધ સાયન્સ સેમિનાર ક્વેશ્ચન માર્ક. તેનું પેસિવ, વાય હેડ યુ બીન ટેકન બાય અસ ટુ ધ સાયન્સ સેમિનાર ક્વેશ્ચન માર્ક. પછી વુ વાળા વાળી પ્રશ્નાર્થ વાક્ય રચના. એક્ટિવ, વુ પ્લસ હેડ પ્લસ ભૂતકૃદંત પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો ક્વેશ્ચન માર્ક. તેનું પેસિવ, બાય હુમ પ્લસ હેડ પ્લસ કર્મ પ્લસ ભૂતકૃદંત પ્લસ અન્ય શબ્દો ક્વેશ્ચન માર્ક. ઉદાહરણ, એક્ટિવ, વુ હેડ સોલ્ડ ઓલ ધ આઇટમ્સ એટ ધ ઓક્શન ક્વેશ્ચન માર્ક. પેસિવ, બાય હુમ હેડ ઓલ ધ આઇટમ્સ બીન સોલ્ડ એટ ધ ઓક્શન ક્વેશ્ચન માર્ક. હવે ચાલુ વર્તમાનકાળ અને એક્ટિવ પેસિવ હકાર વાક્ય રચના. તેની હકાર વાક્ય રચના, એક્ટિવ, કર્તા પ્લસ એમિઝાર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. હવે તેનું પેસિવ, કર્મ પ્લસ ટુ બીનું રૂપ એમિઝાર પ્લસ બીઈંગ પ્લસ ભૂતકુદંત પ્લસ બાય પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દો. અહીંયા ચાલુ વર્તમાનકાળ હોવાથી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વપરાય છે. ઉદાહરણ, આઈ એમ રાઇટિંગ અ પોયમ નાવ. તેનું પેસિવ, અ પોયમ ઇઝ બીંગ રિટન બાય મી નાવ. નકાર વાક્ય રચના. એક્ટિવ, કર્તા પ્લસ ટુ બીનું રૂપ એમિઝાર પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું આઈએનજી રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. પેસિવ, કર્મ પ્લસ ટુ બીનું રૂપ એમિઝાર પ્લસ નોટ પ્લસ બીંગ પ્લસ ભૂતકુદંત પ્લસ બાય પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દો. તેનું ઉદાહરણ, એક્ટિવ, આઈ એમ નોટ ઇટિંગ ગ્રેપ્સ નાવ. પેસિવ, ગ્રેપ્સ આર નોટ બીઈંગ ઇટન બાય મી નાવ. પ્રશ્નાર્થ વાક્ય રચના. એક્ટિવ, ટુ બી એમિઝાર નું રૂપ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો ક્વેશ્ચન માર્ક. પછી પેસિવ, ટુ બી એમિઝાર પ્લસ કર્મ પ્લસ બીઈંગ પ્લસ ભૂતકૃદંત પ્લસ બાય પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દો ક્વેશ્ચન માર્ક. તેનું ઉદાહરણ, એક્ટિવ, ઇઝ હી ઇટિંગ ડિનર નાવ ક્વેશ્ચન માર્ક. પેસિવ, ઇઝ ડિનર બીઈંગ ઇટન બાય હિમ નાવ ક્વેશ્ચન માર્ક. પછી WH ઓર હાવ વાળી વાક્ય રચના. એક્ટિવ, WH ઓર હાવ પ્લસ ટુ બી એમિઝાર પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો ક્વેશ્ચન માર્ક. પેસિવ, WH ઓર હાવ પ્લસ ટુ બી એમિઝાર પ્લસ બીઈંગ પ્લસ ભૂતકુદંત પ્લસ બાય પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દો ક્વેશ્ચન માર્ક. ઉદાહરણ, એક્ટિવ, વોટ આર ધે ડિસ્કસિંગ નાવ ક્વેશ્ચન માર્ક. પેસિવ, વોટ ઇઝ બીંગ ડિસ્કસ્ડ બાય ધેમ નાવ ક્વેશ્ચન માર્ક. પ્રશ્નાર્થ વાક્ય રચના. એક્ટિવ, વુ પ્લસ ટુ બી એમિઝાર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો ક્વેશ્ચન માર્ક. પેસિવ, બાય હુમ પ્લસ ટુ બી એમિઝાર પ્લસ બીઈંગ પ્લસ કર્મ પ્લસ ભૂતકૃદંત પ્લસ અન્ય શબ્દો ક્વેશ્ચન માર્ક. એક્ટિવ, એનું ઉદાહરણ, હુ ઇઝ કોલિંગ મી નાવ ક્વેશ્ચન માર્ક. તેનું પેસિવ, બાય હુમ એમ આઈ બીઈંગ કોલ્ડ નાવ ક્વેશ્ચન માર્ક. ચાલુ ભૂતકાળ અને એક્ટિવ પેસિવ વાક્યરચના. તેમાં હકાર વાક્યરચના. એક્ટિવ, કરતા પ્લસ ટુ બી વોઝ ઓર વેર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પ્લસ અન્ય શબ્દો. પેસિવ, કર્મ પ્લસ ટુ બી વોઝ ઓર વેર પ્લસ બીઈંગ પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પ્લસ બાય પ્લસ કરતા પ્લસ અન્ય શબ્દો. ઉદાહરણ, ભીમ વોઝ ટોકિંગ અબાઉટ અ ન્યૂઝ ધેન. તેનું પેસિવ, અ ન્યૂઝ વોઝ બીઈંગ ટોક્ડ અબાઉટ બાય ભીમ ધેન. નકાર વાક્ય રચના. એક્ટિવ, કર્તા પ્લસ ટુ બીનું ભૂતકાળનું રૂપ વોઝ ઓર વેર પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. પેસિવ, કર્મ પ્લસ ટુ બીનું ભૂતકાળનું રૂપ વોઝ ઓર વેર પ્લસ નોટ પ્લસ બીઈંગ પ્લસ ભૂતકુદંત પ્લસ બાય પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દો. તેનું ઉદાહરણ, એક્ટિવ, આરતી વોઝ નોટ લિસનિંગ ટુ માય લેક્ચર સિન્સિયરલી ધીસ મોર્નિંગ. તેનું પેસિવ, માય લેક્ચર વોઝ નોટ બીઈંગ લિસન્ડ સિન્સિયરલી બાય આરતી ધીસ મોર્નિંગ. પ્રશ્નાર્થ વાક્ય રચના. એક્ટિવ, ટુ બી વોઝ ઓર વેર પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો ક્વેશ્ચન માર્ક. પેસિવ, ટુ બી વોઝ ઓર વેર પ્લસ કર્મ પ્લસ બીઈંગ પ્લસ ભૂતકુદંત
प्लस बाय प्लस कर्ता प्लस अन्य शब्दों क्वेश्चन मार्क। उदाहरण एक्टिव वेयर द पीपल बीटिंग द क्रिमिनल व्हेन द पुलिस केम क्वेश्चन मार्क। पैसिव वॉज द क्रिमिनल बीइंग बीटन बाय द पीपल व्हेन द पुलिस केम क्वेश्चन मार्क। પછી ડબલ્યુએચ ઓર હાવ વાળી વાક્ય રહેશે। એક્ટિવ ડબલ્યુએચ ઓર હાવ પ્લસ ટુ બી વોઝ ઓર વેર પ્લસ કરતા પ્લસ ક્રિયાપદનું આઈએનજી રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો ક્વેશ્ચન માર્ક। પેસિવ ડબલ્યુએચ ઓર હાવ પ્લસ ટુ બી વોઝ ઓર વેર પ્લસ કર્મ પ્લસ બીઈંગ પ્લસ ભૂતકૃદંત પ્લસ બાય પ્લસ કરતા પ્લસ અન્ય શબ્દો ક્વેશ્ચન માર્ક। ઉદાહરણ એક્ટિવ હાવ વેર ધ કસ્ટમર્સ ટ્રીટિંગ ધ વેઇટર્સ ક્વેશ્ચન માર્ક। પેસિવ હાઉ વેર ધ વેઇટર્સ બીંગ ટ્રીટેડ બાય ધ કસ્ટમર્સ ક્વેશ્ચન માર્ક। પછી વુ વાળા વાક્ય રચના। એક્ટિવ વુ પ્લસ ટુ બી વોઝ ઓર વેર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો ક્વેશ્ચન માર્ક। પેસિવ બાય હુમ પ્લસ ટુ બી વોઝ ઓર વેર પ્લસ બીંગ પ્લસ ભૂતકૃદંત પ્લસ અન્ય શબ્દો ક્વેશ્ચન માર્ક। ઉદાહરણ એક્ટિવ વુ વેર સિંગિંગ અ સ્વીટ સોંગ ધેન ક્વેશ્ચન માર્ક। પેસિવ By whom was a sweet song being sung then? Question mark.